આપણે નાનેથી મોટા થઈ વૃદ્ધિ થઈ ગયા, તે વૃદ્ધિ માટે શું જરૂરી હોય છે? પ્રોટીન જરૂરી.
मेडिसिन जो है ये बता क्या पदार्थ होते हैं तेली पदार्थ होते हैं तो आ बदु से तेली पदार्थ उपरा घी तेल मांस ईंडा मछली वगैरह માંથી પણ શું પ્રાપ્ત થાય છે ચરબી પ્રાપ્ત થાય છે ચરબી ની અગત્ય શું છે તો કે ચરબી છે એ પણ શું કરે છે શરીર ને આપણે પૂરતા પ્રમાણમાં કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડે છે હવે ઘણી વાર તમે સાંભળ્યું છે કે કોઈ ભાઈ હોય એનું શરીર વધુ હોય તો તમે કહેતા હશો કે એને ચરબી નું પ્રમાણ કેવું થઈ ગયું છે વધી ગયું છે એ શું છે કે ચરબી વાળો તેલી પદાર્થ કેવા લેતા હશે ખોરાક ની અંદર વધારે લેતા હશે એટલે કે તેલી વાળો પદાર્થ વધારે લે છે ખોરાક ની અંદર જેના કારણે એની શરીર ની અંદર ચરબી નું પ્રમાણ કેવું થઈ જાય છે વધી જાય છે એટલે વધુ પડતો તેલી પદાર્થ આહારમાં લેવાથી શરીરમાં ચરબી ની વધુ માત્રા શેનું કારણ બને છે મેદસ્વીતા મેદસ્વીતા એ બીજું કાંઈ નહીં પણ શરીર ની અંદર ચરબી નું જામી જવું આ ઉપરાંત ચોથો છે વિટામિન્સ તો વિટામિન્સ ના વિવિધ પ્રકાર હોય છે તમને અહીંયા વિટામિન એ વિટામિન બી વિટામિન સી અને વિટામિન ડી મુખ્યત્વે કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે ચાર પ્રકાર આપવામાં છે વિટામિન એ છે ક્યાંથી મળે છે જો તેની ઉણપ હોય તેનાથી કયો રોગ થાય છે પેલા ઉણપ એટલે શું ઉણપ એટલે કે વિટામિન માંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષણ મળતું ન હોય ઉણપ એટલે કે એ જે સ્ત્રોત છે એની આપણે શું હોય ખામી હોય ઉણપ એટલે ટૂંકમાં ખામી તો પહેલું છે વિટામિન એ વિટામિન એ શેમાંથી મળે વિટામિન એ માટે મુખ્ય સ્ત્રોત કહીએ તો એ છે માછલીના યકૃતનું તેલ સૌથી વધારે પ્રમાણમાં વિટામિન એ મળતો હોય તો એ છે માછલીના યકૃતનું તેલ આ ઉપરાંત પણ દૂધ માછલીનું તેલ માખણ ઈંડા વગેરે છે એ શું છે વિટામિન એ ના સ્ત્રોત હવે જો કોઈ વ્યક્તિને વિટામિન એ વાળો ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી તો તેની ઉણપથી કયો રોગ થાય તો તેની ઉણપથી જે રોગ થાય છે રક્તાહીનતા તમે ઘણી વ્યક્તિઓને કહેતા સાંભળ્યું હશે કે આ કોઈ વ્યક્તિ છે ને દિવસ દરમિયાન દેખાય છે પરંતુ રાત્રિ દરમિયાન દેખાતું નથી તો એ જે રોગ છે એ કયો કહેવાય રક્તાહીનતાની અંદર વ્યક્તિ છે એ દિવસ દરમિયાન જોઈ શકે છે પરંતુ રાત્રિ દરમિયાન જોઈ શકતી નથી તો આ વિટામિન એ ના સ્ત્રોત દૂધ માછલીનું તેલ માખણ ઈંડા અને જો એની ઉણપ હોય તો થતો રોગ છે રક્તાહીનતાનો આ પછીનો પ્રકાર છે વિટામિન બી તો વિટામિન બી શેમાંથી મળે છે તો વિટામિન બી તો કે દૂધ માંસ લીલા પાંદડા વાળા શાકભાજી આ ઉપરાંત માછલી વગેરે છે જેમાંથી આપણને વિટામિન બી મળે છે હવે કોઈ વ્યક્તિને વિટામિન બી ની ઉણપ હોય એટલે કે વિટામિન બી માંથી જે ખોરાકમાંથી પોષક તત્વો મળતા હોય તેને મળી રહેતા નથી તો એની ઉણપથી કયો રોગ થાય છે તો એની ઉણપથી થતો રોગ છે બેરીબેરી તો વળી એમ થશે કે બેરીબેરી કેવો રોગ છે તો બેરીબેરી બીજો કોઈ જ રોગ નહીં પણ આપણા જે કાર્ય કરવા માટેના સ્નાયુઓ આવેલા હોય છે સ્નાયુઓ આપણા કાર્ય કરી શકતા નથી એટલે કે જે સ્નાયુઓ કાર્ય નથી કરી શકતા કેવા થઈ જાય છે નબળા થઈ જાય છે અને આપણા શરીરને પૂરતી શક્તિ મળી રહેતી નથી તો આ વિટામિન બી ના સ્ત્રોત અને તેની ઉણપથી થતો રોગ પછી આવેલું છે વિટામિન સી અવારનવાર અત્યારે જે ક્વોન્ટિટી એક્ઝામ છે એની અંદર પણ પૂછાય છે કારણ કે વિટામિન સી અને વિટામિન બી એવો વિટામિન છે કે અલગ માંથી પ્રાપ્ત થાય છે એવું નહીં કે લીલા પાંદડા વાળા શાકભાજી માંથી જ પ્રાપ્ત થાય છે વિટામિન સી છે એના માટે મોસ્ટ એમ્બિગ્યુશન કે તો શેમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન સી છે આપણને ખાટા ફળો જેમ કે આમળા લીંબુ મોસંબી નારંગી આ બધા કેવા ફળો કે ખાટા ફળો અને તેમાંથી શું પ્રાપ્ત થાય છે તો કે વિટામિન સી વિટામિન સી થી આપણે ભરપૂર પોષણ નો મળતો હોય એટલે કે એનાથી આપણને ખોરાકની અંદર વિટામિન સી ની ઉણપ તો તેની ઉણપથી કયો રોગ થાય છે તો તેની ઉણપથી થાય છે સ્ક્રવી સ્ક્રવી એટલે શું તો સ્ક્રવી એ તમારા દાંતના પેઢાનો રોગ છે જેમ કે આપણે દાંતના પેઢા દુખતા હોય તો કહીએ છીએ કે દાંતના પેઢા દુખે છે પણ આપણને એ ન ખબર હોય કે આ શેની ઉણપથી થાય છે અને શું ખોરાકમાં લઈએ તો એ ઉણપને આપણે દૂર કરી શકીએ છીએ તો દાંતના પેઢાનો રોગ છે સ્ક્રવી છે કે જે વિટામિન સી ની ઉણપથી થાય છે જો આવો રોગ થયો હોય તો આમળા લીંબુ નારંગી અને મોસંબી જેવો ખોરાકનો ઉપયોગ કરીએ તો એ રોગને આપણે દૂર કરી શકીએ છીએ પછી છેલ્લો પ્રકાર છે વિટામિન ડી મોસ્ટ ટાઈમ કે વિટામિન ડી સૌથી વધારે શેમાંથી મળે તો વિટામિન ડી છે સૌથી વધારે આપણને શેમાંથી મળશે સૂર્યપ્રકાશ આ વિટામિન ડી છે એવું નથી કે લીલા શાકભાજીમાંથી મળે સૂર્યપ્રકાશ પછી કોઈ કેમ કહે છે કે સૂર્યપ્રકાશ તો આખો દિવસ હોય આપણે 12 વાગે જઈને સૂર્યપ્રકાશમાં બેસીએ અને એ આપણને વિટામિન ડી આપે ના એવું નથી સૂર્યપ્રકાશ કયો તો કે ઉમળો સૂર્યપ્રકાશ એટલે કે સવારના 7 થી 9 વાગ્યા સુધીનો જે સૂર્યપ્રકાશ હોય છે અને એમાં જો તમે બેસો તો એમાંથી તમે
એ બધામાંથી શું મળે છે તો કે વિટામિન ડી પણ જો એમ કે વિટામિન ડી મુખ્યત્વે શામાંથી મળે છે તો શું આવશે સૂર્યપ્રકાશ હવે જો વિટામિન ડી વાળો ખોરાક આપણે લેતા નથી એટલે કે તેની ઉણપ છે તો તેની ઉણપથી કયો રોગ થાય છે તો કે સુક્તાન સુક્તાન એટલે શું તો કે સુક્તાન એટલે કે તમને ઘણીવાર હાથ પગના સાંધા એટલે કે ઘૂંટણ છે હાથની કોણી છે એ બધું દુખતું હોય છે તો એ શેના કારણે દુખે છે તો કે એ દુખે છે વિટામિન ડી ની ઉણપના કારણે જો વિટામિન ડી ની ઉણપ હોય તો આપણે સુક્તાન નામનો રોગ થાય છે તો એ દૂર કરવા માટે શું કરવાનું એ દૂર કરવા માટે સૂર્યપ્રકાશમાં 7 થી 9 વાગ્યા સુધી સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં બેસવાનું નહીં કે રાતના 7 થી 9 બરોબર છે ત્યાર પછી વિટામિન ડી જોયો પછી છેલ્લો ટોપિક છે ખનિજ ક્ષાર તો છેલ્લો આહારના ઘટકોમાં છેલ્લો ટોપિક ખનિજ ક્ષાર તો ખનિજ ક્ષાર વિશેમાંથી પ્રાપ્ત થાય છે કે દૂધ છે ધાન્યો છે કઠોળ માંસ ઈંડા ગોળ મીઠું આ બધામાંથી શું પ્રાપ્ત થાય છે આપણને ખનિજ ક્ષાર ખનિજ ક્ષારની અગત્ય શું તો કે હાડકા છે દાંત છે રુધિરના બંધારણમાં શું જરૂરી હોય છે ખનિજ ક્ષારો ખનિજ ક્ષારોના ઉદાહરણ આપો તો કેલ્શિયમ છે આયોડિન છે લોહ તત્વ છે એ બધું શું છે એ બધું એક ખનિજ ક્ષાર છે જો કેલ્શિયમની ઉણપ હોય તો આપણને હાડકાનો રોગ થઈ શકે છે આયોડિનની ઉણપ હોય તો ગોઇટર ગોઇટર નામનો રોગ એ રોગ કેવો છે તો કે ગોઇટર નામનો રોગ છે આયોડિનની ઉણપ આયોડિન એટલે કે મીઠું જો એની ઉણપ હોય તો શું થશે આપણા ગળામાં આવેલી જે થાઇરોઇડ ગ્રંથિ છે એ ગળાના ભાગમાં આવેલી છે શું થશે ફૂલી જશે અને ફૂલી જવાથી જે ગરદનનો ભાગ હશે એ પણ કેવો દેખાશે આપણને ફૂલેલો દેખાશે તો એ જે રોગ હોય છે એને કયો રોગ કહેવાય છે ગોઇટર નામનો રોગ કહેવાય છે અને શેની ઉણપથી થશે તો કે આયોડિનની ઉણપથી આ ઉપરાંત લોહ તત્વ એટલે કે રુધિરના બંધારણ માટે શું જરૂરી હોય છે લોહ તત્વ હોય છે તો આ કેલ્શિયમ આયોડિન અને લોહ તત્વ એ બધા શું થયા ખનિજ ક્ષાર હવે તો સમતોલ આહાર કોને કહેવો આપણે ખોરાક તો બધો જ લેતા હોય છતાં આપણને રોગ થાય છે એવું કેમ થાય તો એવું નથી કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી આપણને બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય અમુક પોષક તત્વો બાકી પણ રહી જતા હોય એટલા માટે આપણે એવો ખોરાક લેવો જોઈએ કે જેમાંથી આપણને બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તો સમતોલ આહાર એને કહેવાય કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને પૂરતા પ્રમાણમાં તેમાંથી પોષણ મળી રહે તો તેવા ખોરાકને કેવો આહાર કહેવાય છે સમતોલ આહાર જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય તો તેવા આહારને કેવો આહાર કહેવાય છે સમતોલ આહાર આ સમતોલ આહારની સામાન્ય માહિતી છે કે જેની અંદર આહારની અંદર બધા જ ખનિજ દ્રવ્યો આવેલા હોય છે અલગ અલગ ઘટકો આવેલા હોય છે તેની ઉણપ હોય તો ક્યાં ક્યાં રોગ થાય છે શેમાં શેમાંથી મળે છે બધી જ માહિતી કેવી છે સામાન્ય માહિતી છે હવે આના ઉપરથી બીજા લેક્ચરની અંદર આપણે ધોરણ 7 ની અંદર પાઠ પહેલો છે જે વનસ્પતિઓમાં પોષણ એનો અભ્યાસ કરીશું